નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના વિડિયોમાં આપણે અહીંયા સુધી પાઠ સમજ્યા. હવે આગળ આપણે પાઠ સમજીશું. વિદ્યાર્થી મિત્રો, પેજ ફેરવો અને પાઠ આગળ જુઓ. આપણી આંખો ઘણું બધું કહે છે. બાળકો બોલતા શીખે તે પહેલાં ચહેરા અને હાથથી ઘણું બધું કહે છે. તેઓ ખૂબ જ સમજી પણ શકે છે, ખૂબ સમજી શકે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, આપણે ઘણીવાર બાળકને બોલતા નથી પણ તેના ચહેરાના હાવભાવથી અથવા તો એના હાથના ઇશારાથી આપણે સમજાવીએ છે. ચહેરો આપણો અરીસો છે, એટલે આપણો ચહેરો એ અરીસો છે. વિચારો અને કહો. 6 થી 8 મહિનાના બાળકનું અવલોકન કરો. અવલોકન એટલે તમારે 6 થી 8 મહિનાના બાળકને જોવાનું છે. તેઓ અભિનય દ્વારા શું શું સમજાવે છે કે એ અભિનય દ્વારા, એટલે કે જે હાથ પોળા કરે કે હાથ વાકા ચૂકા કરે કે મોઢાનો ચહેરો બતાવે, તો એ શું સમજાવે છે એ તમારે જોવાનું છે. રંગ પૂરો. ચિત્રમાં આંખ નાક મોઢું નથી. જો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્રમાં આંખ નથી, નાક નથી, મોઢું નથી, તમારે એ બનાવવું પડશે. આ માટે આપેલી વિગતો વાંચો. વિદ્યાર્થી મિત્રો, આ તમારે બનાવવાનું છે. મેં અહીંયા વિગત વાંચવાની છે. જેવો ચહેરો કે એવો તમારે અહીંયા ચહેરાના હાવભાવ બતાવવાના છે. કે આ આફતાબ છે, એટલે કે આ આફતાબ છે, તેનું મનપસંદ રમકડું પડી ગયું છે, એટલે કે એને ગમતું હતું એ રમકડું પડી ગયું અને તૂટી ગયું છે. તે ઉદાસ છે, તેનો ચહેરો કેવો લાગશે? અને વિદ્યાર્થી મિત્રો, એ ઉદાસ છે તો એનો ચહેરો કેવો લાગશે એ તમારે અહીંયા દોરવાનો છે. આગળ જોઈએ તો આ ચૂલી છે, એટલે કે આ ચૂલી છે. હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે, કે ચૂલીની ઘરે એની નાની બહેનનો જન્મ થયો છે. વિદ્યાર્થી મિત્રો, આ ચૂલી છે, હજી ગઈકાલે જ તેની નાની બહેનનો જન્મ થયો છે. તે ઘણી ખુશ છે, તેનો ચહેરો કેવો હશે? કે આ ચૂલી છે, એની ઘરે નાની બહેનનો જન્મ થયો છે, તો એનો ચહેરો કેવો હશે તે તમારે અહીંયા દોરવાનો છે. કેવો હોય? ખુશીનો ચહેરો, એટલે કે અહીંયા તમારે ખુશીનો ચહેરો દોરવાનો છે. એ પછી અહીંયા આગળ જો, આ ઋત્વાની માતા છે, એટલે કે આ ઋત્વાના મમ્મી છે. આજે ઋત્વા રસોડામાં અથાણાની બરણી લેવા ગઈ. બરણી નીચે પડી ગઈ અને તૂટી ગઈ. તેની માતાના ચહેરા પરનો ભાવ કેવો હશે? તેનો માતાનો ચહેરા પરનો ભાવ કેવો હશે? ગુસ્સેવાળો, કે બરણી તોડી નાખી અડી. આ રેહાના છે, તેને કૂતરાથી ડર લાગે છે. જ્યારે તે રમતી હતી ત્યારે અચાનક તેની સામે કૂતરું આવી ગયું. રેહાનાનો ચહેરો કેવો દેખાશે? અહીંયા જે બીક લાગે તેવો ચહેરો બતાવવાનો છે, એટલે કે તમારે અહીંયા ચહેરો દોરવાનો છે. આગળ વિદ્યાર્થી મિત્રો, પેજ ફેરવો. કોઈકના ચહેરા તરફ જોઈ આપણે કહી શકીએ કે તે માણસ ખુશ છે કે દુઃખી કે ગુસ્સામાં. હા વિદ્યાર્થી મિત્રો, આપણે બધાનો ચહેરો જોઈને કહી શકીએ કે આજે ખુશ છે કે દુઃખી છે કે ગુસ્સામાં છે, એ આપણા ચહેરા ઉપર જોઈને ખબર પડી જાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે તોફાન કરો કે ભાંગતોડ કરો તો તમારા મમ્મી ખીજાય તો તમને ખબર જાય કે મમ્મી હવે ખીજાણા છે. તમે કાંઈક તોફાન કર્યું હોય તમારી માતા ખાલી તમારો ચહેરો જોઈને જાણી જાય, આવું તમારી સાથે કદી બન્યું છે? હા ઘણી વાર બન્યું કે આપણે તોફાન કરતા હોય કે કાંઈક ભાંગી તૂટી ગયું હોય તો આપણો ચહેરો જોઈને ખબર પડી જાય મમ્મીને કે શું કર્યું. આપણે નૃત્ય દ્વારા પણ વાતો કરીએ છીએ. નૃત્યમાં હાથ અને ચહેરા વડે લાગણી પહોંચાડવામાં આવે છે, તેને મુદ્રા અને ભાવ કહેવાય છે. એટલે કે આપણે ચહેરાથી તો હાવભાવ કરીએ છીએ, આ ઉપરાંત આપણે હાથના હાવભાવ દ્વારા પણ આપણે વાત કરીએ છીએ, જે આપણે મુદ્રાઓ દ્વારા હાવભાવ સમજાવી શકીએ છીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, આ હાથની મુદ્રા છે.
જુઓ અને આ મુદ્રા કરો. નૃત્યની થોડી વધુ મુદ્રાઓ શીખો અને બતાવો. એટલે કે આ ચાર મુદ્રા છે કે આપને ખબર પડી જાય કે આ આમ કહેવા માગે છે, આ શું છે, બરાબર. આ ઉપરાંત તમે હાથની મુદ્રા વડે પણ તમે કરી શકો છો. જેમ કે આપણે આમ સરસ હોય તો આપણે આમ કરીએ ને, આમ સરસ. આ ઉપરાંત આપણે કોઈને નમસ્કાર કરવા હોય તો હાથ જોડીને આપણે એમ કહીએ કે આ નમસ્કાર. તો આવી હાથની મુદ્રા ઘણી બધી થાય છે. આગળ વિચારો અને કહો. ચિત્ર જુઓ અને વિચારો. આ પરથી તમારી પોતાની વાર્તા બનાવો. વાર્તા તમારા મિત્રોને કહો અને ચર્ચા કરો. વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર આપેલા છે એમાં તમારે વાર્તા કહેવાની છે કે ચિત્ર ઉપર જોઈ અને વાર્તા બનાવવાની છે. વિદ્યાર્થી મિત્રો, આ તો તમને આવડી જ જશે. આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો કે ચિત્ર જોઈ અને વાર્તા કરવાની છે. આ સરસ મજાની ખિસકોલી છે ને ઝાડ ઉપર રહે છે, એવી રીતને વાર્તા કરવાની છે. એક સરસ નાનકડું ગામ છે, અહીંયા પાદરમાં એક સરસ ઝાડવા આવેલા છે, એમાં ખિસકોલી બેન રહે છે. ખિસકોલી બેનને ઘણા બધા મિત્રો છે. ત્યારે ઘણીવાર એ ખિસકોલી બેનને એકવાર ઈચ્છા થાય છે કે મારા મિત્રોને બધાને જમાડવા છે. એટલે કે ખિસકોલી બેન શું કરે છે, ખીર અને પૂરી જમાડે છે. એટલે બધા એ ખિસકોલી બેન રસોઈ બનાવે છે અને ઘણા પશુ પક્ષીઓ જમવા આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ એના મિત્રો છે, પશુ પક્ષી પ્રાણીઓ બધાને જમાડે છે અને બધા ખુશ થાય છે. એવી રીતે તમારે જેવી રીતને વાર્તા બનાવવી હોય એવી રીતે તમારે અહીંયા બનાવવાની રહેશે. બસ વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થાય છે. મને આશા છે કે બધા પાઠ સમજી ગયા હશો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ ખાલી મુદ્રા ઉપર જ આધાર છે. મુદ્રાના ચહેરાના હાવભાવ, મૂંગા બહેરા લોકો માટે જે એક્શન કેવી રીતે કરે છે એ બધું આમાં આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, મને આશા છે કે બધાને પાઠ સમજાઈ ગયો હશે. થેન્ક યુ.